जे आधार सीस्टम आपणे वखाण करता हता नंदन निलेकणी अने बिल गेट्स एमां केगे घणी बधी भूलो काढी छे। नमस्कार, खबरछे.com पर हुमीता आप सबनुं स्वागत करू छुं। जे आधार सीस्टम आपणे वखाण करता हता नंदन निलेकणी अने बिल गेट्स एमां केगे घणी बधी भूलो काढी छे अने UIDAI ने बराबर रीते खखड़ाव्या पण छे। भारतना नियंत्रक अने महालेखा परीक्षक कंट्रोलर ऑडिट जनरल नी जे ऑफिस छे एमणे आ माहिती जे छे 108 पानानी रिपोर्ट जाहिर करी छे। केगे घणी बधी एमां खामीओ गणावी छे अने एमां UIDAI ने घणा बधा सलाह पण आप्या छे अने घणी बधी संस्थाओ जे छे ए केगनी निगरानी हेठळ आवती होय छे अने त्यारे ए लोकोए એ મુજબ કામ કરવું પડતું હોય છે। વેલ, UIDAI ને ઓડિટમાં જે ઘણી બધી માહિતીઓ સામે આવી એના વિશેની વાત કરવામાં આવી છે। કેગનું કહેવું છે કે UIDAI નું આધાર કાર્ડમાં ડેટા મિસમેચ, ઓથેન્ટિકેશનમાં ભૂલો અને ડેટા જે સંગ્રહ કરવાની વાત છે એના વ્યવસ્થાને લગતી ઘણી બધી ભૂલો છે, ઘણી બધી દિક્કતો છે। એ કેટલાક કેસમાં તો એવું જોવા મળ્યું છે કે જેમાં 10 વર્ષ વીતી ગયા પછી પણ આધાર કાર્ડ ધારક જે છે એના ડેટા જે છે એમના આધાર નંબર સાથે એનો મેળ કરવામાં આવ્યો નથી। 108 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં એક વ્યક્તિને ડુપ્લિકેટ આધાર કાર્ડ આપવાના નાગરિકોની પ્રાઇવસીને જોખમ જેવા મુદ્દાઓ જે છે એ એમણે મૂક્યા છે। વેલ, આ બધાની સાથે જો કેગના ઓથેન્ટિકેશનની ભૂલો છે એના વિશે પણ કેગે ઓથેન્ટિકેશનની જે ભૂલો છે આધાર કાર્ડમાં એના વિશે પણ વાત કરી હતી અને એની માહિતી મેળવવા માટે સિસ્ટમની જે ઓછપ છે, સિસ્ટમમાં જે અધૂરપ વર્તાય છે એના વિશે પણ એમણે આલોચના કરી છે। UIDAI દુનિયાની સૌથી સારી બાયોમેટ્રિક ડેટાબેઝ મેન્ટેન કરી રહી છે પરંતુ એની પાસે ડેટા આર્કાઇવિંગ જે છે એના માટેની કોઈ પોલિસી નથી અને જે બહુ જ મહત્વની માનવામાં આવે છે। કેગે પોતાના રિપોર્ટમાં UIDAI ને ઘણી બધી સલાહો આપી છે। રિપોર્ટમાં કહ્યું છે કે 2019 સુધી બેન્કો, મોબાઈલ ઓપરેટર્સ અને અન્ય એજન્સીઓને ફ્રીમાં ઓથેન્ટિકેશન સર્વિસ ઉપલબ્ધ કરાવતું હતું, જો એ ખુદને રેગ્યુલેશન્સના પ્રાવધાનોથી વિપરીત છે। UIDAI ને એ પણ સુનિશ્ચિત કરવા માટે કહેવાય છે કે ઓથેન્ટિકેશન માટે એજન્સીઓ કે કંપનીઓ વડે જે ઉપયોગ લેવામાં આવે છે એપ્લિકેશન કે ઉપકરણ નાગરિકોની વ્યક્તિગત માહિતી સંગ્રહિત કરવાની સક્ષમ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે। આ નાગરિકોની ખાનગી માહિતીઓ જે છે એને જોખમમાં નાખે છે અને UIDAI ની આધાર વોલ્ટ્સમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત નથી કરવામાં આવી, ન તો ઓથેન્ટિકેશનની પ્રક્રિયાનું અનુપાલન સ્વતંત્ર રૂપથી પ્રમાણિત કરવામાં આવ્યું છે। કેગનું કહેવું છે કે આધારના આવેદન કરનાર વ્યક્તિના નિયમોમાં નિર્દિષ્ટ અવધિથી ભારતનો નાગરિક છે કે નહીં એ વાતની પુષ્ટિ માટે UIDAI માટે વિશિષ્ટ પ્રમાણ, દસ્તાવેજ કે પ્રક્રિયા નિર્ધારિત નથી કરી। આ માટે કોઈ ભરોસાપાત્ર વસ્તુ નથી કે દેશમાં તમામ આધારધારક ભારત નિવાસી છે જેમ કે આધાર અધિનિયમમાં પરિભાષિત કરવામાં આવ્યું છે। વેલ, બાયોમેટ્રિક્સની બેકાર ગુણવત્તા વિશે પણ એમણે બરાબર રીતે UIDAI ને ખખડાવ્યું છે। UIDAI એની કોઈ જવાબદારી નથી લેતો અને બાયોમેટ્રિક અપડેટ કરવાની જવાબદારી નાગરિકોના ખભે નાખી દેવામાં આવી છે, સાથે જ એની ફીસ પણ તે લે છે। કેગનું કહેવું છે કે આધાર સિસ્ટમમાં પ્રોપર ડોક્યુમેન્ટેશન જે છે એની પણ ઉણપ છે અને આ કારણથી એક વ્યક્તિના નામ પર ડુપ્લિકેટ આધાર કાર્ડ કે ઘણી બધી માહિતી જે છે એમાં જોવા મળતી હોય છે। વેલ, આ બધી બાબતોને સુધારી લેવા માટે કેગે તાકીદ કરી છે બાબતે. થેન્ક યુ સો મચ.